નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે રતનપર ગામમાં ઉભેલા છીએ અને પ્રવીણસિંહ ફાર્મરનું નામ છે અને એમને આપણી વંદન ચુમાલી નામની વેરાયટી વાવેલી છે, તો એમના મોઢે આપણે એમનો અભિપ્રાય લઈશું કે આ વેરાયટી કેવી લાગી. નમસ્કાર, શું નામ તમારું આખું? મારું નામ પ્રવીણસિંહ, મારું નામ પ્રવીણસિંહ ડોડિયા છે. મોબાઈલ નંબર 8744-5250. ગામ? ગામ રતનપર. તાલુકો? તાલુકો ધાંગધ્રા. જિલ્લો? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. હવે આ કઈ વેરાયટી ભાઈ તમે? આ જીરું વંદન ચુમાલી છે. હા બરોબર. અને ક્યાંથી લાવ્યા તમે? અમારા જ ગામમાં સિદ્ધિ વિનાયક એગ્રો છે, ત્યાંથી અમે ખરીદી કરેલી. બરોબર. તો હવે તમે અન્ય બીજી વેરાયટી પણ વાવેલી હશે, આપણે કોઈનું નામ નથી લેતા, પણ ઈ આપણી વેરાયટીમાં આ વેરાયટીમાં તમને ફરક શું દેખાય છે? બીજી વેરાયટી કરતા જે આના જે મોગરાની સંખ્યામાં દાણાની સંખ્યા વધારે છે. કેટલા વીઘા નો પ્લોટ હશે? 6 વીઘા નો પ્લોટ છે. જોઈ શકો તમે, એક જ ધારો પ્લોટ દેખાય, ક્યાંય નાનો મોટો છોડવો તમને જોવા મળશે નહીં. હમણાં તમે શું કહેતા હતા, તમારા ગામના જે વેપારી છે એને શું કીધું હતું? કે આ બધું બિયારણ કે આપણે બધું લઈ લેવાનું એ વેચવા બિયારણ માટે. બરોબર, કે સર્ટિફાઈડ કરીને વેચી દેવાનું એમ ને? બરોબર. તો જોઈ શકો તમે, આપણે પ્લોટ જોઈ શકીએ છીએ. તો પ્રવીણસિંહ, આવું જોતા હવે તમારે બીજા કોઈ ફાર્મરને ભલામણ કરવી હોય કે વંદન ચુમાલી વાવો તો વવાય ને? તમે બધું જીરું વાવતા હોય, 5-10 વીઘાનું વાવતા હોય તો 5 વીઘાનું ચોક્કસ વવાય ખરું. આ જીરું કઈ વાંધો નહીં, તમે બીજું જે વાવતા હોય એ તો વવાય તમારે, પણ આ ખતરો કરાય ખરો 5 વીઘાનું. ઓકે, આભાર તમારો.